मॉर्निंग फ्रेंड्स, फिजिक्स प्रकरण एक भौतिक जगत छेल्ला लेक्चर ने अंदर आपणे कुदरतना मूलभूत गुणोनी शुरुआत करी अने एमां प्रथम बे प्रकारना बळो विशेनी पण माहिती मेळवी। आजे आपणे प्रबळ न्यूक्लियर बळ अने निर्बळ न्यूक्लियर बळ विशेनी माहिती मेळवीशुं। पहेला जोईशे प्रबळ न्यूक्लियर बळ। तो प्रबळ न्यूक्लियर बळ एने जो समझवुं होय तो आपणे परमाणुनुं बंधारण याद करवुं पड़े कि परमाणुना बंधारणमां शुं आवेलुं होय छे। तो परमाणुना बंधारणमां आपणे जाणीए छीए प्रमाणे धन विद्युतभारित प्रोटॉन, ऋण विद्युतभारित इलेक्ट्रॉन अने विद्युतभार विहीन एवा न्यूट्रॉनना कणों रहेला होय छे। एमां प्रोटॉन अने न्यूट्रॉनना कणों परमाणुना न्यूक्लियसमां रहेला होय छे अने एनी आसपास ચોક્કસ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, પરમાણુના ન્યુક્લિયસમાં એકથી વધારે પ્રોટોનના કણો, એકથી વધારે ન્યુટ્રોનના કણો રહેલા હોય છે અને આગળના બળની સમજૂતીમાં આપણે ચર્ચા કરી ગયા છીએ પ્રમાણે કે જ્યારે બે સમાન વિદ્યુતભારિત કણો હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થતું હોય છે। તો એક નિયમ પ્રમાણે પ્રોટોન ન્યુટ્રોનના કણો વચ્ચે પણ અપાકર્ષણ થવું જોઈએ, કારણ કે એ સમાન વિદ્યુતભારે છે, ધન વિદ્યુતભાર ધરાવે છે અને સમાન વિદ્યુતભારે કણો છે। આમ છતાં એ બંને વચ્ચે અપાકર્ષણ આપણે જોઈ શકતા નથી। એનું કારણ છે કે એ કણો વચ્ચે પ્રબળ ન્યુક્લિયર બળ લાગે છે કે જે પ્રોટોન ન્યુટ્રોનના કણોને એકબીજાની સાથે જોડી રાખે છે। તે જ રીતે વિદ્યુતભાર વિહીન એવા ન્યુટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોન અને ન્યુટ્રોનના કણો વચ્ચે પણ આ પ્રકારનું બળ લાગે છે કે જેથી એ કણો એકબીજાની સાથે જકડાઈને રહી શકે છે અને જે તેથી જ પ્રોટોન અને ન્યુટ્રોનના કણો એ ન્યુક્લિયસની અંદર રહી શકે છે। એટલે કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનના કણો સ્થાયી અવસ્થામાં રહેવા પાછળનું કારણ છે પ્રબળ વિસ્તાર જેટલી છે। ન્યુક્લિયસ જે સ્થાયી અવસ્થામાં રહી શકે છે એની માટે જવાબદાર પ્રબળ ન્યુક્લિયર બળ છે। હવે આપણે જોઈએ છીએ નિર્બળ ન્યુક્લિયર બળ। નિર્બળ ન્યુક્લિયર બળ એ કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન ઉદ્ભવતું હોય છે, જેમ કે બીટા કણોના ઉત્સર્જન દરમિયાન આ પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે। બીટા કણોના ઉત્સર્જન દરમિયાન ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન અને વિદ્યુતભારની એવા ન્યુટ્રિનો કણોનું ઉત્સર્જન થાય છે અને આ બે કણો વચ્ચે આ નિર્બળ ન્યુક્લિયર બળ ઉદ્ભવે છે। આ બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ છે, પરંતુ જે વિદ્યુત ચુંબકીય બળ છે અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ બંને બળની કમ્પેરિઝનમાં નિર્બળ છે। એટલે આ ચારે ચાર જે બળો છે, ચારે ચાર બળોમાં સૌથી વધુ જે નિર્બળ બળ છે ગુરુત્વાકર્ષણ બળ, એનાથી થોડુંક પ્રબળ વિન ન્યુક્લિયર બળ, એનાથી પ્રબળ વિદ્યુત ચુંબકીય બળ અને એનાથી વધારે પ્રબળ એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલે કે પ્રબળ ન્યુક્લિયર બળ છે। જો આપણે એની સાપેક્ષ પ્રબળતા જોઈએ તો ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષ પ્રબળતા 10⁻³૨ ન્યુક્લિયર બળની સાપેક્ષ પ્રબળતા 10⁻³૦ અને વિદ્યુત ચુંબકીય બળની સાપેક્ષ પ્રબળતા 10⁻², અને લાસ્ટ પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષ પ્રબળતા 1 હોય છે। ગુરુત્વાકર્ષણ બળની જે અવધિ છે અનંત છે, વિન ન્યુક્લિયર બળની અવધિ છે 10⁻⁶૦ મીટરના ક્રમની છે, વિદ્યુત ચુંબકીય બળની અવધિ અનંત છે, પ્રબળ ન્યુક્લિયર બળની અવધિ 10⁻⁶૦ મીટર આવી છે। ગુરુત્વાકર્ષણ બળ એ વિશ્વના બધા પદાર્થો વચ્ચે લાગે છે, એ
ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો કણો વચ્ચે બીમ ન્યુક્લિયર બળ લાગે છે. વિદ્યુતભારિત કણો વચ્ચે વિદ્યુતચુંબકીય બળ લાગે છે અને ન્યુક્લિયસ અને ભારે પ્રાથમિક કણો વચ્ચે પ્રબળ ન્યુક્લિયર બળ લાગે છે. તો આ ફર્સ્ટ સ્ટેપ દ્વારા આપણે બધા જે બળોની ચર્ચા કરી છે અને ચાર પ્રકારના બળો એને આપણે સમજાવી શકીએ છીએ. આ ફર્સ્ટ સ્ટેપ ઉપરથી બળો બળો વચ્ચેની સરખામણી પણ કરી શકાય છે. જેમ કે આપણે કહેવું હોય કે વીક ન્યુક્લિયર બળ કરતા વિદ્યુતચુંબકીય બળ કેટલા ગણો પ્રબળ છે, તો કે વિદ્યુતચુંબકીય બળની સાપેક્ષ પ્રબળતા 10^-2 અને વિદ્યુત વીક ન્યુક્લિયર બળની સાપેક્ષ પ્રબળતા 10^-13 છે. જો બંનેનો ગુણોત્તર લઈશું તો આન્સર આવશે 10^-11. તો એવું કહી શકે કે વિદ્યુત ચુંબકીય બળ એ વીક ન્યુક્લિયર બળ કરતા 10^11 ગણું પ્રબળ છે. અને વીક ન્યુક્લિયર બળ એ વિદ્યુત ચુંબકીય બળ કરતા 10^-11 ગણું પ્રબળ છે, અથવા તો 10^-11 ગણું પ્રબળ અને 10^11 ના ક્રમ જેટલું નિર્બળ જોવા મળે છે. એટલે આના પરથી આપણને બે બળો વચ્ચેની જે સરખામણી છે, સરખામણી કરી કયું બળ કોના કરતાં કેટલું પ્રબળ છે એની માહિતી મળી શકે છે. એટલે આ કોષ્ટક ખાલી આપણે મગજમાં રાખીએ તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણે આપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ચારે ચાર પ્રકારના બળોની સમજૂતી પૂર્ણ થઈ છે. આવતા લેક્ચરમાં આપણે સંરક્ષણ નિયમોની ચર્ચા કરીશું. અત્યાર સુધી ચાલ્યું છે, રિવાઇઝ કરશું, ના સમજ પડે તો પૂછજો. થેન્ક યુ.